સાબરકાંઠા જિલ્લાના મનરેગા યોજનામાં કામ કરતા મેટના કર્મચારીઓ સાત માંગણીઓ સાથે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જો કે રાજ્ય સરકાર મનરેગા યોજનામાં કામ કરતા કર્મચારીઓની માંગ પૂરી નહીં કરાય તો આગામી સમયમાં ગાંધીજીના માંગે આંદોલન કરશે. સાબરકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના દ્વારા 700થી વધુ મેટમાં કામ કરતા કર્મચારીઓ આજથી હડતાળ પર ઉતર્યા છે. રાજ્ય સરકાર દ્વારા મનરેગા યોજના મેટના કર્મચારીઓને કાયમી કરવા અને ફિક્સ પગાર ધોરણ કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે 100 દિવસની રોજગારી આપવાના બદલે 365 રોજગારી કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી હતી. મનરેગા યોજનામાં કામ કરતા લેબરોને 100 દિવસના બદલે 200 દિવસ કામ કરાવવામાં આવે અને 2100 વર્ષમાં ગ્રામ વિસ્તારમાં મનરેગા યોજના મેટના કામદારોને સરપંચ દ્વારા મનરેગા યોજનામાં કામ કરતા કર્મચારીને તેમને છૂટા કરવામાં આવે છે. મનરેગા યોજનાના મેટના કર્મચારીઓ રાજ્ય સરકારને તાત્કાલિક ધોરણે માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. જો રાજ્ય સરકાર માંગણીઓ પૂર્ણ નહીં કરાય તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી. જીલ રાવલ, JDS TV, સાબરકાંઠા.